બે માર્ક્સમાં પૂછાઈ શકે છે કે મૂળભૂત હકો કયા કયા છે. ચાલો
पड़े बराबर क्या गया है तो पहलू हक है समानता नो बीजू स्वतंत्रता नो तीजू शोषण सामेल नो चौथू धार्मिक स्वतंत्रता नो पांचमू सांस्कृतिक और शैक्षणिक हक और छठू जो बंधारण इलाज नो हक रूप छ हको जे छे ए आपने मळेला छे। चलो तो आप समझीशु राष्ट्र की स्थिरता व्यक्ति स्वतंत्रता रक्षण अने तथा सुखाद कार्यशाही माटे आ रक्षणों माटे मूलभूत हकों जरूरी छे ते नीचे मुजब छे। आपणे जोया एक बराबर कही समानता हक स्वतंत्रता हक शोषण सामेनो हक धार्मिक स्वतंत्रता हक सांस्कृतिक अने शैक्षणिक हक अने बंधारण इलाज नो हक टोटल केटला हको छे छ अने कया कया ए खास याद राखजो बराबर। चलो सौ प्रथम आपणे पहेला हक विशे समझी समानता नो हक। હવે સમાનતાનો હક નામ પરથી જ આપણને ખ્યાલ આવે સમાન બધાને સમકક્ષ બધાને સમાન કરે ચાહે ગરીબ વ્યક્તિ હોય અમીર વ્યક્તિ હોય બરાબર ગમે વ્યક્તિ હોય રાજકારણમાં હોય બધાને કેવો હક આપવામાં આવે સમાન હક સમાન તક આપવામાં આવે બધા જ ક્ષેત્રમાં ચાહે શૈક્ષણિક ક્ષેત્ર હોય નોકરીનું ક્ષેત્ર હોય ગમે ક્ષેત્ર હોય બધાને સમાન તક આપવામાં આવે એને આપણે સમાનતાનો હક કહીએ છીએ। डिटेल में जो ये आपने तो सु कहे छे कि आ हक मुजब व्यक्तियों वच्चे ज्ञाति जाति लिंग जन्म स्थान आवक के शिक्षण कारणोसर भेदभाव राखवामां आवशे नहीं तेनी साथे कायदानो व्यवहार एक सरखो रहेशे। वडाप्रधानथी माडीने पटावाडा सुधीनी कक्षावाळी व्यक्तिए पोते कायदा विरुद्ध कृत्य करेलुं होय तो ते बदलामां सामान्य नागरिकनी जेम ज સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતે ચુકાદાને આધીન રહેશે। હવે શું કહે છે કે આપણે આ કોઈ પણ જાતિ છે કોઈ પણ જ્ઞાતિ છે કોઈ પણ લિંગ હોય બરાબર કોઈ પણ ધર્મને માનતા હોય એને આપણે જોવાનું નથી બધાને એક સમાન જ હક આપવામાં આવે છે ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય ચાહે ગમે ભગવાનને માનતા હોય ગમે એ જાતિના હોય એમને બધાને એક સમાન હક આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે કહીએ કે પટાવાડાથી લઈ અને વડાપ્રધાન છે એ બંને વચ્ચે કોઈ પણ બંનેમાંથી કોઈ પણ જણાએ કાંઈ પણ કાયદાને વિરુદ્ધનું કાર્ય કર્યું બરાબર કે જે કાયદો નથી પણ કાયદા વિરુદ્ધનું કામ કરે છે તો બંનેને એક સરખી રીતે સજા અપાઈ શકે છે ચાહે એ વડાપ્રધાને પણ કશું કામ કાયદા વિરુદ્ધનું કામ ન કર્યું એને પણ એવી જ સજા મળશે જેવી પટાવાડાને મળશે એટલે બંને વચ્ચે સમાન હક જે છે બંને વચ્ચે સમાન સજાની વહેંચણી થશે બરાબર। જો કે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલ વચ્ચે વગેરે જેવા જે છે એને આપણે ચોક્કસ એવી વિશેષ એવા અધિકારો આપેલા હોય છે કે લોકો પોતાની રીતે ઘણા એવા અધિકારો એમને મળેલા હોય છે કે જે પોતાની રીતે કાર્ય કરી શકે લોકો બરાબર। ચલો ત્યાર પછી જોઈએ કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેના પ્રત્યે ભેદભાવ દર્શાવો કાયદો રાજ્ય ઘડી શકે નહીં। કોઈ પણ વ્યક્તિ જે છે બરાબર એને અલગ રાખી અને એના પ્રત્યે ભેદભાવ કરી અને કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડી શકશે નહીં બધા વ્યક્તિને એક સમાન રાખીને જ કાયદો ઘડવાનો હોય છે દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ જે પણ કાયદા ઘડે છે દરેક માટે એક સમાન રીતે લાગુ પડવો જોઈએ કોઈ પણ જાતના વ્યક્તિ વચ્ચે ભેદભાવ થવા જોઈએ નહીં બરાબર। કોઈ પણ નાગરિકને દુકાનો નાસ્તા ગૃહો હોટલો જાહેર મનોરંજનના સ્થળો એ પ્રવેશ મેળવવાનો જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો જાહેર રસ્તા તળાવો કે કૂવાના વપરાશ કરવાની તમામ એક સરખી સમાન હક આપવામાં આવે છે। ગમે જાહેર મિલકતો હોય બરાબર જાહેર મિલકતોનો ઉપયોગ કરવાનો કોઈ પણ જગ્યાએ નાસ્તાના ગૃહ ખોલવાનું હોટલ ખોલવાનું એ તમામ હક બધાને એક સરખા આપવામાં આવ્યા છે। ત્યાર પછી શું કહે છે કે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાની જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ રીતે અલગ જોગવાઈઓ કરવામાં આવતી હોય છે બરાબર ઘણી બધી કે સ્ત્રીઓ છોકરીઓ છે આગળ ભણી શકે એની માટે શિષ્યવૃત્તિની એ લોકોને યોજના કરવામાં આવતી હોય છે તો આવી બધી યોજનાઓ જે છે એને લિંગ ભેદભાવ કરી અને તેવું કાંઈ કરવું જોઈએ નહીં કે આ તો અમારે છોકરીઓ અને છોકરાઓ છે ભેદભાવ કરવામાં આવે છે એવું આપણે કરવાનું નથી બરાબર। ત્યાર પછી શું કહે છે કે તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય એક ખાસ જોગવાઈ કરવાથી તો રોકી શકતું નથી।
નથી, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો છે, શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે, એ બધા માટે રાજ્ય જે છે એ અલગથી કોઈક એવી જોગવાઈઓ કરતા હોય છે. તો એ અલગ જોગવાઈ કરે છે એનો મતલબ એવો નથી કે આપણી સમાનતાનો હક જે છે એના વિરુદ્ધ જઈને એ કરે છે, બરાબર. ત્યાર પછી શું કહે છે કે સમાજના કૃત્રિમ ભેદભાવો ઉભા કરતા જે કિતાબો છે કાવ્યો છે એને દૂર કરવામાં આવ્યા છે, જેમ કે નામની આગળ સર છે, દિવાનજી છે, રાવ બહાદુર છે જેવા જેવા વિશેષણો લગાડતા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. હવે શું કહે છે કે જે નામ જે છે બરાબર એની આગળ સર છે બરાબર, એના ઉપરાંત બહાદુર છે, રાય બહાદુર છે, એવા બધા નામની આગળ કિતાબો લગાડવામાં આવતા, તો આવા બધા કિતાબોને પણ દૂર કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓને વિદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતાદર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરીય સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. હવે શું કહે છે કે સ્વતંત્રતા મળી આપણે ત્યાર પછી આપણે અમુક ક્ષેત્રમાં જે પણ બધા એવા કોઈ ખાસ આગળ હોય બરાબર, તો એના માટે આપણે અલગ અલગ જાતના એવોર્ડ જે છે એ ઘોષિત કર્યા છે. ભારત શું કહે છે કે ભારત રત્ન છે, પદ્મશ્રી છે, પદ્મવિભૂષણ છે, બધા અલગ અલગ જાતના એવોર્ડ એ વ્યક્તિઓને અપાય છે જે ચોક્કસ સેવા ક્ષેત્રમાં ખૂબ જ સારી એવી સિદ્ધિ હાંસલ કરેલી હોય એ. આના ઉપરાંત જે લશ્કરીય સેવામાં હોય એને પરમવીર ચક્ર અપાય છે. ત્યાર પછી શું કહે છે કે લશ્કરીય સેવાઓના નામની આગળ જનરલ છે, મેજર છે, ચીફ માર્શલ છે જેવા વિશેષણ લાગે છે તે સમાનતાનો પંખ ગણવામાં આવતો નથી. જે લશ્કરી સેવાઓમાં જોડાયેલા હોય એ બધાની આગળ જનરલ છે, ચીફ છે, માર્શલ છે એવા બધા શબ્દ લગાડવામાં આવતા હોય છે, વિશેષણ લગાડવામાં આવે છે. તો આ વિશેષણો જે લાગે છે એને આપણે સમાનતાના પંખ વિરુદ્ધ ગણતા નથી, બરાબર. ચલો, તો ખ્યાલ આવ્યું સમાનતાના પંખ કોને કહેવાય છે. આ બધા હકો જે છે છ હકો એ તમને બે બે અને ત્રણ ત્રણ માર્ક્સમાં અલગ રીતે ઇન્ડિવિડ્યુઅલ રીતે પણ પૂછાતા હોય છે કે માત્ર સમાનતા હક કોને કહેવાય છે સમજાવો, તો ખાસ ધ્યાન રાખજો અને ખાસ સારી રીતે એ સમજાવજો, બરાબર. ચલો, હવે ત્યાર પછીનો આપણો છે બીજો હક જે આવે છે સ્વતંત્રતાનો હક. હવે સ્વતંત્રતા એટલે શું? તો સ્વતંત્રતા મતલબ કે આપણને આઝાદી મળી નહીં બોલવાની, કરવાની, ફરવાની, ખાવાની, પીવાની, બરાબર, એ બધી જ વસ્તુઓની આઝાદી હોય એને કહેવાય છે સ્વતંત્રતાનો હક. હવે આપણો દેશ એવો છે સ્વતંત્ર દેશ કે જેના આપણે ગમે ત્યાં હરી ફરી શકીએ છીએ, બરાબર, ગમે બોલી શકીએ છીએ, ગમે ખાઈ પી શકીએ છીએ, આપણે બધાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ચલો, ડિટેલમાં આપણે જોઈએ સ્વતંત્રતાના હક વિશે. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે જે નીચે પ્રમાણે છે. બંધારણના આધીન રહી અને ભારતના જે નાગરિકો છે એને ટોટલ છ પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. કેટલા પ્રકારની? છ પ્રકારની. આ ખાલી અલગ જ સમાન સ્વતંત્રતાનો હક અલગ જ તમને બે માર્ક્સમાં પૂછાય છે, બરાબર, બે અથવા તો ત્રણ માર્ક્સમાં ખાસ પૂછાઈ શકે તમને કે સ્વતંત્રતાના હકમાં જે છ સ્વતંત્રતાઓ, સ્વતંત્રતા હકમાં કઈ કઈ સ્વતંત્રતાઓ અને કેટલી સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, તો છ આપવામાં આવી છે અને કઈ કઈ એ જણાવવાની. ચલો, સમજી. પહેલું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિ, વાણી એટલે બોલવાની, અભિવ્યક્તિ કે આપણે જે પણ કાંઈ અનુભવ કરીએ છીએ એને વ્યક્ત કરવાની, બરાબર. તો આ બંને સ્વતંત્રતાઓ આપણને આપવામાં આવી છે. ત્યાર પછી શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા કરવાની સ્વતંત્રતા. આપણે શાંતિથી કોઈ પણ જાતના શસ્ત્ર વિના ભેગા થઈ અને શું કરી શકીએ છીએ, સભા ભરી શકીએ એવી સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યાર પછી મંડળો અથવા તો સંઘો રચવાની સ્વતંત્રતા. આપણા દેશમાં આપણને મંડળ રચવાની, સંઘ રચવાની, બરાબર, પોતપોતાના જે પણ બધા નાથ હોય તેના સ્વતંત્રતા, પોતપોતાની કાસ્ટમાં એ લોકો મંડળ રચતા હોય. આપણા દેશમાં પણ મંડળો, સંઘો રચાતા હોય છે, તો એ સંઘોની સ્વતંત્રતા આપવા
કોઈ પણ જાતનું કામકાજ કરી શકીએ, કોઈ પણ જાતનો વ્યવસાય કરી શકીએ એની સ્વતંત્રતા. એવું નહીં કે આ વ્યક્તિ આ જાતિના લોકો તો આ જ કામ કરશે, આના લોકો આ જ કામ કરશે એવું નહીં. ગમે એ કામ કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. બરાબર, તો આટલી છ સ્વતંત્રતાઓ આપણે આ સ્વતંત્રતાના હકમાં આપવામાં આવે છે. આના ઉપરાંત કે ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિઓ તંદુરસ્ત વ્યક્તિની તંદુરસ્તી અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું વિશેષ મહત્વ છે. બરાબર, ભારતનું જે પણ કોઈ નાગરિક છે એ સારી રીતે તંદુરસ્ત રીતે જીવન જીવી શકે, આના ઉપરાંત એ પોતાનો વિકાસ કરી શકે એની માટે આ હકનું ખૂબ જ વધારે એવું મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાઓનો મનસ્વી પણે, બેફામ પણે, વધીને અથવા તો સ્વચ્છિંદી બનીને ઉપયોગ કરી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે આ તો બધી સ્વતંત્રતાઓ મને આપવામાં આવી છે, તો ગમે એમ બેફામ પડે જેમ તેમ ઉપયોગ કરે તો એવું યોગ્ય નથી. એ ગમે એમ બેફામ પડે ઉપયોગ કરી શકશે નહીં આ સ્વતંત્રતાઓ. બરાબર, ત્યાર પછી શું કહે છે કે ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. ભારતીય આપણે પહેલું જોયું બરાબર કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો ભારતનો જે પણ કોઈ નાગરિક છે એને પોતાના વિચારની અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બરાબર, ખાસ ધ્યાન રાખવા. ત્યાર પછી શું કહે છે, હમણાં જ તાજેતરમાં 2009માં જે બંધારણમાં જે સુધારો થયો એ મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. બરાબર, 6 થી 14 વર્ષ સુધીની જે પણ ઉંમરના બાળકો છે એ ઉંમરના બાળકોને શું કહે છે, મફત અને ખૂબ જ ફરજિયાત એવું શિક્ષણ આપવાનો અધિકાર છે. એટલે ખાસ યાદ રાખવા સ્વતંત્રતાનો હક છે. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો હક, શોષણ સામેનો હક. આપણે બે હક જોઈ ગયા, કયા કયા જોયા, સમાનતાનો હક અને સ્વતંત્રતાનો હક. ત્યાર પછી ત્રીજો હક જોઈએ, શોષણ સામેનો હક. હવે શોષણ સામેનો હક, શોષણ વિરોધી હક, નામ પરથી જ આપણે અંદાજ લગાડી શકીએ કે કોઈ પણ જાતનું શોષણ થતું હોય બરાબર તો એના વિરોધમાં આપણે જઈ શકીએ, એનો વિરોધ કરી શકીએ એવો અધિકાર આપણને આપવામાં આવ્યું છે. જોઈએ, કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. બંધારણનો મુખ્ય ઉદ્દેશ શું છે, આ હક દ્વારા આપણે શું કરી શકીએ કે કોઈ પણ એક વ્યક્તિ છે એ એક વ્યક્તિનું કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય, શોષણ વિહીન આપણો દેશ રહે એવો ઉદ્દેશ્ય આ હકમાં આપણને જોવા મળે છે. મનુષ્યનો વેપાર, ત્યાર પછી શું કહે છે કે બળજબરીથી કરવામાં આવતું કોઈ પણ પ્રકારની મજૂરી ઉપર પ્રતિબંધ છે. બરાબર, મનુષ્યને કોઈ પણ વ્યક્તિ છે એને કોઈ કામ નથી કરતું, આપણે મજબૂરીથી એને એ કામ કરાવી શકીએ નહીં, બળજબરીપૂર્વક એ કામ કરાવી શકીએ નહીં. બરાબર, જો એવું કરીએ તો આપણે એના કારણે આપણે શું કરી શકે છે, વ્યક્તિ આપણને શિક્ષા સજા અપાવી શકે છે, કાનૂન ગુનો ગણાય છે. બરાબર, ત્યારે શું કહે છે કે આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. આપણે આ જોગવાઈ જે છે શોષણ વિરોધી અધિકારની જોગવાઈ જે છે, કોઈ પણને આપણે બળજબરીપૂર્વક કામ કરાવી શકીએ નહીં. જો આપણે આ જોગવાઈનો ભંગ કરીએ તો એના માટે આપણે શું કહે છે, કોઈ પણ શિક્ષા થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી અથવા તો ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ જાતના વેતન વગર અથવા તો બહુ જ ઓછામાં ઓછું વેતન આપી, જેટલું નક્કી કરેલું લઘુત્તમ વેતન છે એનાથી પણ આપણે ઓછામાં ઓછું વેતન આપી તો આપણે શું કરીએ છીએ, એ જે શિક્ષાપાત્ર ગુનો ગણાય એવું કરીએ તો એ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. બરાબર, ત્યાર પછી શું કહે છે કે 14 વર્ષની નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે
અને આમાં કોઈ પણ જાતના કામો આપણે રાખી શકતા નથી બરાબર બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે જો આપણે ક્યાંય પણ આવા નાના બાળકો 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ કરતા જોતા જોઈએ છે બરાબર લારી ગલ્લા છે એના ઉપર કામ કરતા હોય છે તો એ એક જાતનું આપણે શું કરીએ છીએ કે બાળ મજૂરી જે છે બરાબર એને આપણે નાબૂદ કરવાની એક કલમ આપણે હેઠળ છે તો હવે જો એ આપણે આવું કામ કોઈ કરતા હોય તો એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે બરાબર હવે ત્યાર પછી જે ત્રણ પ્રકારો છે એને આપણે આવતા વિડીયોમાં સમજીશું.